આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિછપડી ગામે જન્માષ્ટમી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ તારીખ 7/9/2023 ગુરુવારના રોજ બપોરના 3 કલાકે જન્માષ્ટમી નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજન રામજી મંદિરેથી બપોરના 3 વાગ્યાથી ડીજેના તાલ સાથે શોભાયાત્રા નીકળી હતી અને મેઇન બજારમાંથી થઈ બસ સ્ટેન્ડ અને ભવનાથ મહાદેવ તેમજ ત્યાંથી રિટર્ન ફરી અને સ્વામિનારાયણ મંદિર ફરી મેઇન બજારમાં થઈ અને રામજી મંદિરે આવી હતી. આ શોભાયાત્રામાં વિછપડી ગામના તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એ સિવાય સમસ્ત હિન્દુનો તહેવાર છે ત્યારે લોકો આ તહેવારને કેમ ન ઉજવે ત્યારે વિછપડી ગામના હિન્દુ યુવા ગ્રુપ તેમજ સમસ્ત ગામ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં દરેક સમાજના લોકો સહભાગી બન્યા હતા અને આ સિવાય ગોવાળીઓ દ્વારા વિવિધ જગ્યાએ મટકી બાંધવામાં આવી હતી. તે મટકીને ફોડી અને રાસ ગરબા ઉલ્લાસ સાથે ડીજેના નાદ સાથે ખૂબ જ મજા માણવામાં આવી હતી અને નંદઘેર આનંદભાઈઓ છેકને આ લાલકીના નાદ સાથે સમગ્ર ગામ ઝૂમી ઉઠ્યું હતું અને આ શોભાયાત્રામાં વિછપડી ગામના સમસ્ત વેપારીઓ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી અને જોડાયા હતા અને વિશેષમાં તો શોભાયાત્રામાં પ્રતિમા સ્વરૂપ એવા કૃષ્ણ અને બલરામને બનાવવામાં આવ્યા હતા અને ટ્રેક્ટરમાં બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ સિવાય બી વિછપડી ગામના સરપંચ સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો હાજર રહી આ કાર્યક્રમ ઉજવ્યો હતો. બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા વિજય.